बनासकांठाना पालनपुरनी सरकारी पॉलिटेक्निक कॉलेज में अभ्यास करता नैलेश परमार नामना एक विद्यार्थीए वेक्सिनेशन दरमियान लाइनों में उभा रहेवानी समस्यामांथी कायमी छुटकारो मळी जाय तेवी मोबाइल एप्लिकेशन बनावी छे। तेमां वेक्सिनेशन सेंटर पर एक स्कैन कोड लगावामां आवे छे, जे स्कैन कोड ने मोबाइल द्वारा स्कैन करवाथी रसी लेवा आवनार व्यक्तिओ केटलामो नंबर छे ते मोबाइल में डिस्प्ले थाय छे अने जे तेनो नंबर आववामां कलाक जेटलो समय लागी सके तो ते त्यां सुधी अन्य कामकाज पतावी सके छे, जेनाथी समयनी पण बचत थाय छे अने ते दरमियान तेना मोबाइल पर सतत अपडेट पण मळतुं रहे छे के हवे तेनी आगळ केटला व्यक्तिनुं वेक्सिनेशन बाकी छे। अंते ज्यारे 5 नंबर बाकी होय त्यारे मोबाइलमां मेसेज द्वारा अलर्ट पण आवे छे, जेथी समयसर वेक्सिनेशन सेंटर पर पहोंचीने रसी मुकावी शकाय छे। જ્યાં વેક્સિન સેન્ટરમાં ક્યુઆર કોડ લગાવેલો હશે તો ત્યાં બહુ ભીડ થાય છે અને આ ભીડના કારણે લોકો બહુ હેરાન થાય છે, તો આ એકવાર ક્યુઆર કોડ જે વ્યક્તિ સ્કેન કરશે તો એનો નંબર એકવાર નોટ થઈ જશે અને પછી તે વ્યક્તિ કોઈ પણ સમયે કોઈ બી જગ્યાએ ત્યાંથી જોઈ શકે છે કે મારો નંબર કયો છે અને તે આ ક્યુઆર કોડ ત્યાં જઈને સ્કેન કરવાનો રહેશે। આમાં જીપીએસ સિસ્ટમ છે કે ત્યાં બીજી કોઈ વોટ્સઅપમાં મૂકી અને ક્યુઆર કોડ સ્કેન નહીં કરી શકે અને આઈડિયા અમારા બીએમ પ્રોફેસરે એમને આવી ભીડ જોઈ અને પછી મને એવું કીધું કે આવી કોઈ એપ્લિકેશન બનાવી શકાય કે આ પ્રોબ્લેમ સોલ્વ કરી શકાય અને મેં આ એપ્લિકેશન બનાવી। આ 1 મહિનો લાગ્યો આનો। પાલનપુર સરકારી પોલિટેકનિક કોલેજમાં ઇલેક્ટ્રિક વિભાગમાં લેક્ચરર તરીકે ફરજ બજાવતા બ્રિજેશ પટેલે કોરોના વેક્સિનેશન સેન્ટર પર ભીડ જોઈ ત્યારે તેમના મનમાં વિચાર આવ્યો કે આવી કોઈ એપ્લિકેશન બનાવી શકાય કે કેમ, જેનાથી લાઇનમાં ઊભા રહેવાની સમસ્યામાંથી મુક્તિ મળી શકે। તેઓએ વિદ્યાર્થી નૈલેશ પરમારને વાત કરતા તેઓએ એપ બનાવવા સતત 1 માસ સુધી કામ કરીને અંતે સફળતા મેળવી છે। અમારી ઇન્સ્ટિટ્યૂટ ગવર્મેન્ટ પોલિટેકનિક પાલનપુરનો વિદ્યાર્થી છે 6th સેમ ઇલેક્ટ્રિકલનો નૈલેશ પરમાર। આ આઈડિયા એકવાર હું જ્યારે વેક્સિન સેન્ટરની નજીકથી પાસ થતો હતો ત્યાં જોયું કે ઘણા 100થી વધુ માણસો લાઇનમાં ઊભા રહેલા છે, તો એના વખતે અમને એવો વિચાર આવ્યો કે એનું કંઈ સોલ્યુશન છે કે આપણે લાઇનમાં ઊભું ના રહેવું પડે અને આપણને એનું લાઇનમાં ઊભા રહ્યા વગર આપણે વેક્સિન લઈ શકીએ। પછી અમારી સંસ્થામાં ચાલતા સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી દરમિયાન વિદ્યાર્થીઓ સાથે દર વીકમાં મીટઅપ થતું હોય, એ મીટઅપમાં મેં વિદ્યાર્થીઓ સાથે ડિસ્કસ કર્યું કે અત્યારે જે કોરોનામાં ચાલે છે વેક્સિનેશનની પહેલ, એ વેક્સિનેશન દરમિયાન ઘણી બધી ભીડ થાય છે, તો એ ભીડ ન થાય એનું સોલ્યુશન કંઈ મળી શકે, તો બીજા જ દિવસે નૈલેશ મારી પાસે આવે છે અને એનું સોલ્યુશન રૂપે એનો આઈડિયા ડિસ્કસ કરે છે કે સર આપણે એક આવી એપ બનાવી શકીએ છીએ। તો એના સોલ્યુશન રૂપે જે એપ બનાવી 1 મહિનાની અંદર વિદ્યાર્થીએ કન્ટિન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટ કરીને ફાઇનલી એક એપ બનાવી છે કે એક સિમ્પલી એક ક્યુઆર કોડ મૂકેલો હોય દરેક વેક્સિન સેન્ટરની બહાર, એ ક્યુઆર કોડ જઈને આપણે સ્કેન કરવાનો, સ્કેન કરશો એટલે તમારો કયો નંબર છે એ ઓટોમેટિકલી તમને મોબાઈલમાં દેખાઈ જાય, એ મોબાઈલમાં દેખાઈ જાય એટલે તમે જે પણ જો નંબર બહુ વધારે આગળ હોય તો તમે તમારું કામ કરવા જઈ શકો છો અને તમારો નંબર હવે કયો અપગ્રેડ થયો છે એ પણ તમને તમારા મોબાઈલમાં દેખાશે। પ્લસ એની અંદર એક ફીચર્સ એવું પણ એડ કર્યું છે કે જ્યારે 5મો નંબર હશે તમારો વેક્સિન લેવાનો તો ઓટોમેટિકલી એક રિમાઇન્ડર મેસેજ તમારા મેસેજ મોબાઈલમાં આવશે કે જેથી તમને ખ્યાલ આવે તમે કોઈ બીજી જગ્યાએ હોય તો તરત તમે વેક્સિન સેન્ટર ઉપર પહોંચીને વેક્સિન લઈ શકો છો। જયંતિ મેત્યા, દિવ્યાંગ ન્યૂઝ, પાલનપુર, બનાસકાંઠા।